કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને એકમ નંબર 6 જેનું નામ છે ભીખુ, એ પાઠ આપણો અધૂરો હતો. તો જે અધૂરો પાઠ છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌ વિદ્યાર્થી પોતાનું પુસ્તક કાઢે ગુજરાતીનું અને પેજ નંબર 37 પર જાય. તો ચલો આપણે જે અધૂરું છે પાઠ તે આપણે ભણીએ. તો આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. તો આગળ આપણે જોયું હતું કે છોકરાની જે માં હોય છે, જે કંગાળ સ્ત્રી હોય છે, તે તેના બાળકને પૂછે છે કે બેટા તે ખાધું? તો બાળક કહે છે કે હા માં. તે શાંતિથી એવો જવાબ આપે છે કે મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. તો એની માં પૂછે છે ને કે અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? તો બાળક કહે છે કે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી, એવું કહે છે એની માને કે ત્યાં હું રોકાણો છું. તેની માં કહે છે કે હે સાચી વાત એમ? તો તેનું જે બાળક હોય છે, જે છોકરો હોય છે, તે કહે છે કે હા માં. એટલે સુધી આપણે ભણ્યા હતા. હવે આગળ જોઈએ. અમારો ભાગ અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. તો જે બીજા નાના નાના બાળકો હતા એટલે કંગાળ સ્ત્રીના, એ એવું બોલે છે કે અમારો ભાગ કરતા જે બીજા એના બાળક હતા તે કૂદી પડ્યા, છોકરો શર્મિંદો થઈ ગયો. તો આ જે કંગાળ સ્ત્રી હતી તેનો જે સૌથી મોટો છોકરો હતો તે શર્મિંદો થઈ ગયો એટલે ઝંખવાણું. તો અહીંયા શબ્દ આવ્યો કે શર્મિંદો, શર્મિંદુ થવું એટલે ઝંખવાણું થઈ જવું. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. તો જે આ જે છોકરો હોય છે ને તેની માં તેની સામે જોયા કરે છે. બેટા એવું હોય તો પોતાના ભાંડરડામાં ભાંડરડાને માટે થોડુંક રાખીએ. તો અહીંયા શબ્દ આવ્યો ભાંડરડા. ભાંડરડા એટલે નાના ભાઈ બહેન. તો એની માં કહે છે કે એવું હોય તો કે પોતાના જે નાના ભાઈ બહેન છે એની માટે આપણે થોડુંક રાખીએ. તું તો મોટો, શું કહે છે તેની માં કે તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે કે તું તો મોટો છું, તું મોટા કર તો આ બાળકો મોટા થાય તેમ છે કે તે આ તારા નાના ભાઈ બહેન છે એ તારા નાના છે તારાથી અને તું મોટો છું તો તું મોટા કર તો તેમ તે મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? અને માં પૂછે છે કે દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને. શું કહે છે પેલો એનો બાળક કે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? તેની માં કહે છે કે હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. તો એની માં પૂછે છે કે કેટલા પૈસાના દાળિયા લાવ્યો? તો પેલો જે એનો છોકરો હોય છે સૌથી મોટો એ કહે છે કે 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું કે 10 રૂપિયાના એમ. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. તો અહીંયા શબ્દ આવ્યો, શું આવ્યો શબ્દ? ઉદ્યોગ. ઉદ્યોગ એટલે ધંધો, રોજગાર. તો અહીંયા કહેવાયું છે કે બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપી દઈએ છીએ. તો લેખક કહે છે કે બધાને જ આપણે ભિખારી ગણી ઘણી વખત આપણે ધંધો રોજગાર કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી. શું કહે છે લેખક? પણ આ છોકરો જે હતો તેણે ભાંડું એટલે તેના નાના ભાઈ બહેન માટે જલેબી જતી કરી.
દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો એને મદદ, કે પોતે દાળિયા પણ ના ખાધા અને ખોટું બોલ્યો એને મદદ કરી એમ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો તો ઉતાવળથી બાળક જે છોકરો હતો તેના ખીચામાં હાથ ગયો હતો તે પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની સોરી અહીંયા એવું એવું કહ્યું છે કે ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો, તો કોનો હાથ કહ્યો છે અહીંયા જે લેખક છે તેમનો હાથ ઉતાવળથી ખિસ્સામાં ગયો પણ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટેલને સિનેમાને આજે બીજી વખત સંભાર્યા, તો લેખક કહે છે કે ધોબીનો ધોયેલ કોટ એટલે ધોબીને ધોવા માટે આપ્યો હતો એ કોટ તેમણે આજે જ પહેર્યો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. તો તે કોટ પહેર્યો હોય છે તેમાં તેના ખીચામાં હાથ નાખે છે, તે કોટ આગલે દિવસે ધોયો હોવાથી તે હાથ નાખે છે તો સાબરમતીની થોડીક ઝીણી રેતી જ લેખકના હાથમાં આવે છે. અને કહે છે લેખક, મેં હોટેલને ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા, એટલે લેખક કહે છે કે મેં હોટેલ અને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા એટલે યાદ કર્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? તો લેખક કહે છે કે છેક એમની પાસે સરીને એટલે એમની જોડે જઈને લેખકે તે છોકરાને પૂછ્યું કે છોકરા તારું નામ, એવું પૂછે છે લેખક. અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. લેખક કહે છે કે અવિશ્વાસ ભરી એટલે વિશ્વાસ વગરનું તે મારી સામે જોતો હોય એ રીતે તે છોકરો મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. તો લેખક છે તે અત્યંત પ્યારથી એટલે પ્રેમથી તેનો હાથ પકડે છે અને હાથમાં હાથ લઈને એ છોકરાને પૂછે છે કે છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, કે તે જલેબી ખાધી એ પણ મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ, એવું લેખક પેલા છોકરાને પૂછે છે. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મો મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુશાબ. તો કળાઈ એટલે સમજાય જવું અથવા વાત સમજાય જવી. એટલે પોતાની વાત સમજાઈ ગઈ જાણીને તે છોકરાએ લુચ્ચાઈમાં જરાક મો મલકાવ્યું એટલે થોડુંક હસ્યો ને નીચું જોઈ લીધું અને કહે છે કે મારું નામ ભીખુશાબ, સાબ એટલે સાહેબ. તો અહીંયા આપણો જે આ પાઠ છે તે પૂર્ણ થાય છે. તો ચલો વિદ્યાર્થી, પેજ નંબર 38 કાઢો તમારી ચોપડીમાં અને આપણે થોડાક રૂઢિપ્રયોગો છે તે જોઈએ. તો આ રૂઢિપ્રયોગ આલ્યા છે તે પાઠની સાથે સાથે જોઈ લઈએ. ઉગારી લેવું એટલે બચાવી લેવું, વાત કળાઈ જવી એટલે સમજાય જવું, રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડાય જવી, વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું. તો અભ્યાસ છે તેના થોડા પ્રશ્ન છે આપણે જોઈ લઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, છોકરો મીઠાઈ તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો? તો પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આપણે લખીએ કે છોકરો મીઠાઈ તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો. તો જવાબ આવશે કે છોકરો મીઠાઈ તરફ અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. કેવી રીતે? તો
તો તૃષ્ણાથી એટલે ઈચ્છાથી અને અનિમેષ દ્રષ્ટિ એટલે મટકું માર્યા વિના મીઠાઈના થાળ તરફ જોઈ રહ્યો હતો. બીજો પ્રશ્ન છે, લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા, શા માટે? તો આપણે જવાબ લખીશું કે લેખક એક 10-12 વર્ષના અત્યંત કંગાળ ચાલતા છોકરાની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને જલેબીના ચકચકિત ગૂંચળા તરફ જોઈ રહ્યો હતો. શું કરતો હતો? જોઈ રહ્યો હતો. પ્રશ્ન 3, ભીખુ દાળિયા ખાતો શા માટે અટકી ગયો? તો આપણે જવાબ લખીશું કે ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા, પછી તે નીચે ધૂળમાં ચીથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. શું કરવા લાગ્યો? દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મોટી ભરી દાળિયા લીધા. એ દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા. ભૂખ્યા ભાંડુઓ એટલે તેના નાના ભાઈ બહેન યાદ આવ્યા, તેથી તે દાળિયા ખાતા અટકી ગયો. પ્રશ્ન 4, લેખકે હોટેલ અને સિનેમાને શા માટે યાદ કર્યા? તો જવાબ આવશે કે લેખકે 2 કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી 9 આના સિનેમામાં અને 6.25 આના હોટેલમાં ખર્ચાઈ ગયા હતા અને હવે લેખક પાસે માત્ર 3 પૈસા જ બાકી રહ્યા હતા. તેમણે ભિખારણ બાઈને આપી દીધા. ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટેલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હોટેલ અને સિનેમાને યાદ કર્યા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એકવાર નજર ફેરવી લઈએ. લેખકે ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? શું છે પ્રશ્ન? કે લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા, ત્યાં તેમણે શું જોયું? તો જવાબ આવશે કે લેખક ફૂટપાથ પર ચાલતા હતા તે સમયે તેમણે 3 દરવાજા પાસે દળથી બોલાયેલા આ શબ્દો સાંભળ્યા, એક કંગાલ પર ઇતની રહમ કરો. આથી લેખક ચાલતા ચાલતા અટકી ગયા, ત્યાં તેમણે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને 3-4 બાળકો સાથે જોઈ. પ્રશ્ન 2, ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? તો આપણે જવાબ લખીશું કે જલેબીની સુગંધ ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું. કે જલેબીની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું, છતાં તેણે જલેબી ખરીદી નહીં. ભીખુને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા. તેણે જલેબીને બદલે 6 પૈસાના દાળિયા ખરીદ્યા, જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે. પ્રશ્ન 3, ભીખુ એની માં પાસે શા માટે ખોટું બોલ્યો? તો જવાબ આવશે કે ભીખુની માં અને એના ભાંડુ ભૂખ્યા હતા. ભાંડુ એટલે તેના નાના ભાઈ બહેન ભૂખ્યા હતા. એની પાસે એટલા દાળિયા નહોતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય. બધાને દાળિયા મળી રહે એ માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની માં આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે. પ્રશ્ન 4, કુટુંબનો સ્તંભ કોને કહેવાય? તો જવાબ આવશે કે ઘરનો સ્તંભ ઘર માટે ટેકો કે આધારનું કામ કરે છે. એમ જે વ્યક્તિ પર સમગ્ર કુટુંબનો આધાર હોય તેને કુટુંબનો સ્તંભ કહેવાય. પ્રશ્ન 5, ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખકે કેમ કહ્યું?
તો જવાબ આવશે કે ભીખુ પોતે પણ ખૂબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એણે 6 પૈસાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં નાખવા જતા એને પોતાના ભૂખ્યા ભાંડુ યાદ આવ્યા. તે દાળિયા ખાઈ ન શક્યો. લેખક તેથી કહે છે, ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો. હવે પ્રશ્ન 6, આપણે ત્યાં ભિખારી ક્યાં ક્યાં જોવા મળે છે? તેઓ શા માટે ભીખ માંગે છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે જ લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 2 પર જઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. તો પેલું, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, તો આ વાક્ય છોકરાની માં બોલે છે. બીજું, એક શેઠીએ મને જલેબી ખવડાવી, તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભીખુ બોલે છે. ત્રીજું, માં કાંઈ ખાવાનું છે? શું બોલ્યું કે માં કાંઈ ખાવાનું છે? તો આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે. ચોથું, એ આંખ પણ નથી કે શું? તો આ વાક્ય પારસી બાબુનો પટ્ટાવાળો બોલે છે. પ્રશ્ન નંબર 3, નીચેના રૂઢિ પ્રયોગોનો વાક્ય પ્રયોગ કરો. તો પહેલું છે, ઉગારી લેવું એટલે બચાવી લેવું. તો તેનું વાક્ય બનશે કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધા. પેજ નંબર 39 પર જઈએ. તમે તમારું પેજ નંબર 39 કાઢો. બીજું, વાત કળાઈ જવી. તો તેનો અર્થ થશે વાત સમજાય જવી. તો આપણે વાક્ય બનાવીશું કે પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શર્મિંદો થઈ ગયો. હવે ત્રીજું, રાડ ફાટી જવી. શું છે કે રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડી જવી. એટલે આપણને ડર લાગે એનાથી આપણે ચીસ પાડી દઈએ એ રીતથી, કે ભયથી ચીસ પડી જવી. તો વાક્ય બનશે કે રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેલ થઈ જતા સૌની રાડ ફાટી ગઈ. શું થયું કે રસ્તાની વચ્ચે ચાલતી બસની, રસ્તામાં ચાલતી બસની બ્રેક ફેલ થઈ જતા સૌની રાડ ફાટી ગઈ. ચોથું, વદન કરમાય જવું. શું છે? વદન કરમાય જવું. તો વદન એટલે શું? સૌ પ્રથમ તો આપણે વદન એટલે શું એનો અર્થ આપણે મેળવીશું. વદન, તો વદન એટલે ચહેરો થાય, મોઢું થાય. શું થાય? વદન એટલે ચહેરો કે મોઢું. તો વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું, એટલે ચહેરો નિરાશ થઈ જવો. તો આપણે વાક્ય બનાવીશું કે પરીક્ષામાં નાપાસ થતા ચંપકનું વદન કરમાઈ જવું. શું થાય? સોરી, પરીક્ષામાં નાપાસ થતા ચંપકનું વદન કરમાઈ ગયું. તો ચહેરો કરમાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારી રીતે તમારે કરવાનું છે. અહીંયા આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. અહીંયા આપણો પાઠ અને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોયા. હવે આપણે સ્વાધ્યાય પોથી છે તે આવતા ભાગમાં જોઈશું. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.